નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણે એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે કે હોસ્પિટલની લાલિયાવાડી અને બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે, પરંતુ હવે ફક્ત સામાન્ય જનતા જ નહીં, હવે ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ આ લાલિયાવાડીનો ભોગ બન્યા છે. અને એટલું જ નહીં, તેઓ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હિંસાનો શિકાર પણ બન્યા છે. જી હા, રિપોર્ટ મુજબ હાલમાં એક જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, જેમાં રિપોર્ટ મુજબ તેમણે એવું કહ્યું હતું કે હું દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ ની સરપ્રાઈઝ મુલાકાતે ગયો હતો, ત્યારે સિક્યોરિટી ગાર્ડે મને દંડો માર્યો હતો. એ સમયે હું સામાન્ય વ્યક્તિ બનીને હોસ્પિટલની મુલાકાતે ગયો હતો અને હોસ્પિટલના દરવાજા પર આ ઘટના બની હતી. આ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેં અચાનક જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હું બેન્ચ પર બેસવા જ જતો હતો ત્યારે એક સુરક્ષાકર્મીએ મને દંડો માર્યો હતો અને મને ત્યાં બેસવા પણ ન દીધો. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે થયેલ આ ઘટના પીએમ સુધી પણ પહોંચી, અને એટલું જ નહીં, તેઓએ આ ઘટના પર પોતાના રિએક્શન પણ આપ્યા છે, જેના વિશે તમને ડિટેલમાં માહિતી આપી દઈએ. તો સૌ પ્રથમ તો આ ઘટનાની તમને વિસ્તારવાર જાણકારી આપી દઈએ. તો અહેવાલ અનુસાર આ ઘટના નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગુરુવારે 4 આરોગ્ય સુવિધાના ઉદ્ઘાટન કરતી વખતે આરોગ્ય મંત્રીએ આ ઘટસ્ફોટ કર્યો હતો, જ્યાં તેમણે જોયું કે અનેક દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય તબીબી સહાય મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. અને આ દરમિયાન તેમણે એક 75 વર્ષીય મહિલાનું ઉદાહરણ આપ્યું, જે પોતાના પુત્ર માટે સ્ટ્રેચર મેળવવા ગાર્ડને આજીજી કરતી હતી, પરંતુ તેને ન મળ્યું. ગાર્ડની વર્તણૂકથી ખૂબ દુઃખી થયા હોવાનું જણાવતા માંડવિયાએ કહ્યું કે સફદરજંગ હોસ્પિટલમાં 1500 ગાર્ડ તહેનાત કરાયા છે, પરંતુ તેમાંથી એક પણ ગાર્ડે વૃદ્ધ મહિલાને મદદ ન કરી. ત્યાર પછી માંડવિયાએ પેરામેડિકલ અને અન્ય સ્ટાફને તેમની ભૂમિકાની યાદ અપાવતા કહ્યું હતું કે હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ એક સિક્કાની બે બાજુ છે, તેમને એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. તો આ ઘટનાની માહિતી વડાપ્રધાન સુધી પહોંચી ત્યારે તેમણે શું કહ્યું તેના વિશે માંડવિયાએ જણાવ્યું કે મેં આ ઘટનાની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી તો તે પણ આ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયા અને મને પૂછ્યું કે શું તમે ગાર્ડને સસ્પેન્ડ કર્યો? તો મેં કહ્યું કે ના, મેં તેને સસ્પેન્ડ નથી કર્યું, કારણ કે હું એક વ્યક્તિને નહીં પરંતુ આખી સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ એક વ્યક્તિ નહીં, આખી સિસ્ટમની ફેલિયર છે. તમને જણાવી દઈએ કે મનસુખ માંડવિયાએ અહીં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત 4 સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. એમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલ અસ્થાયી હોસ્પિટલ પણ સામેલ છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા 44 બેડની હોસ્પિટલ બનાવાઈ છે, અને ત્યાં જ આવી શર્મસાર ઘટના બનતા મનસુખ માંડવિયા સહિત ખુદ વડાપ્રધાન મોદી પણ ચોંકી ગયા હતા. તો હવે જોવાનું એ છે કે આ ઘટના પરથી શીખ લઈને આગામી સમયમાં શું સુધારો કરી શકે છે આપણી સરકાર. બીજી નવી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.